આવતીકાલે જુનિયર ક્લાર્કની પરીક્ષા યોજાશે. જીપીએસએસબીના ચેરમેન હસમુખ પટેલની પ્રેસ કોન્ફરન્સ સામે આવી દરેક પરીક્ષા ખંડમાં સીસીટીવી કેમેરા ગોઠવાયા છે. ઉમેદવારોને મુશ્કેલી ન પડે તે માટેના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે. ડમી ઉમેદવાર કેન્દ્ર સુધી નહીં પહોંચી શકે. ઉમેદવારો 11:45 પહેલા ઉમેદવારોએ 12:15 પહેલા કેન્દ્ર પર પહોંચી જાય તેવી વાત પણ હસમુખ પટેલ દ્વારા જણાવવામાં આવી છે. ઉમેદવારોની વિડીયોગ્રાફી પણ થશે અને તમામ જે અધિકારીઓ છે કર્મચારીઓ છે તેની ટ્રેનિંગ પૂર્ણ કરવામાં આવી છે. 32 જિલ્લામાં 500થી વધુ સ્કવોટ નજર રાખશે. જે પ્રકારના સમાચાર સામે આવ્યા જુનિયર ક્લાર્કની જે પરીક્ષા છે તે આવતીકાલે જે યોજાવાની છે તેના માટે જીપીએસએસબીના ચેરમેન હસમુખ પટેલ દ્વારા પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરીને આ પરીક્ષા અંગેની જે વિગતો હતી તે જણાવવામાં આવી હતી. આવતીકાલે જુનિયર ક્લાર્કની પરીક્ષા લેવાશે. જીપીએસએસબીના ચેરમેન હસમુખ પટેલે પ્રેસ કોન્ફરન્સ સામે આવી હતી. દરેક પરીક્ષા ખંડમાં સીસીટીવી કેમેરા ગોઠવાયા છે. ઉમેદવારોને મુશ્કેલી ન પડે તે માટેના પ્રયાસો હાથ ધરાયા છે. ડમી ઉમેદવાર કેન્દ્ર સુધી નહીં પહોંચી શકે. ઉમેદવારો 12:15 પહેલા કેન્દ્ર પર પહોંચી જાય તેવી વાત પણ હસમુખ પટેલ દ્વારા જણાવવામાં આવી હતી. ઉમેદવારોની વિડીયોગ્રાફી થશે અને તમામ અધિકારીઓ કર્મચારીઓની ટ્રેનિંગ પૂર્ણ કરવામાં આવશે. 32 જિલ્લામાં 500થી વધુ સ્કવોડ નજર રાખશે. જીપીએસએસબીના હસમુખ પટેલ દ્વારા પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં તેમણે જણાવ્યું કે તમામ અધિકારીઓ અને કર્મચારીઓની ટ્રેનિંગ પૂર્ણ કરવામાં આવી છે. ઉમેદવારો જે છે તેમણે 12:15 સુધીમાં જે સ્થળ છે ત્યાં પહોંચી જવાનું, તદુપરાંત 32 જિલ્લામાં 500થી વધુ સ્કોર નજર રાખવાની છે અને તમામ જે વિદ્યાર્થીઓ છે તેમના વિડીયોગ્રાફી કરવામાં આવશે. સીસીટીવીથી તેમની ઉપર નજર રાખવામાં આવશે. ડમી વ્યક્તિ કોઈ આ કેન્દ્ર સુધી નહીં પહોંચી શકે તેવી વાત પણ હસમુખ પટેલે પોતાની પત્રકાર પરિષદ દરમિયાન જણાવી હતી. જુનિયર ક્લાર્કની પરીક્ષા માટેની સમગ્ર તૈયારી થઈ ચૂકી છે. જિલ્લા વહીવટીતંત્રએ જે તૈયારી કરવાની છે એ કરી દેવામાં આવી છે. જિલ્લા વહીવટીતંત્રના જે જુદા જુદા અધિકારીઓ કર્મચારીઓ છે એની તાલીમ પણ 2 વાર કરવામાં આવી છે. પોલીસ અધિકારી કર્મચારીઓની તાલીમ પણ કરવામાં આવી છે. પૂરતા ઓબ્ઝર્વર્સ, ફ્લાઇંગ સ્કોડ એની વ્યવસ્થા કરવામાં આવી છે. દરેક શાળા ઉપર એક બોર્ડ પ્રતિનિધિ હશે, કેન્દ્ર સંચાલક હશે. દરેક પરીક્ષા ખંડની અંદર અને શાળા લોબીની અંદર સીસીટીવી કેમેરા રાખવામાં આવ્યા છે. એ સિવાય ગઈકાલે જ્યારે પોલીસની તાલીમ કરવામાં આવી ત્યારે કેટલાક પોલીસ અધિકારીઓએ સૂચન કર્યું કે આપણે બોડી વોર્ન કેમેરાનો ઉપયોગ કરી શકીએ, એટલે આપણે બોડી વોર્ન કેમેરા પણ દરેક કેન્દ્ર પર લગાડવાનું નક્કી કર્યું છે, જેથી કરીને કોઈ ખોટો ઉમેદવાર પરીક્ષા આપવાનો પ્રયત્ન કરે તો એને પકડી શકાશે. અને જે રીતે પોલીસ સાથેની જે તાલીમ થઈ, બાકીના વહીવટી તંત્રના અધિકારીઓ સાથે તાલીમ થઈ,